સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના વાયરસનો કહેર યથાવત છે ત્યારે જ્યારે સરકાર દ્વારા બ્રાહ્મણ યોજના હેઠળ ગરીબોને અનાજની કીટો અપાઈ રહી છે, આ કીટો મેળવવા લોકો જ્યારે આતુર છે, પણ આ સમગ્ર પ્રક્રિયામાં લોકો લોકડાઉનના નિયમને નેવે મૂકી દીધો હોય તેવું દેખાઈ રહ્યું છે. કદાચ એવું પણ હોય કે પેટની ભૂખને સંતોષવાની મહત્વતા નિયમને પાલન કરવા કરતાં પણ પ્રાથમિકતા ધરાવે છે, પણ લોકોને એ નથી સમજાતું કે રેશન લેવાની દોડમાં તેઓ લોકડાઉનના સોશિયલ ડિસ્ટન્સના નિયમનું ઘોર ઉલ્લંઘન કરી રહ્યા છે અને કોરોના સંક્રમણના શિકાર બનવા જઈ રહ્યા છે. પાર્વતી પબ્લિક સ્કૂલની અંદર લોકો અનાજની કીટ લેવા માટે સવારથી લાઇનમાં ઉભા છે. ક્યાંક ને ક્યાંક તમને સોશિયલ ડિસ્ટન્સ દૂર દૂર સુધી કંઈ દેખાતું નથી. કમિશનર સાહેબ દ્વારા વારે ઘડીએ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો, પણ ક્યાંક ને ક્યાંક અહીંયા પાંડેસરા વિસ્તારની અંદર સોશિયલ ડિસ્ટન્સનું ક્યાંક પાલન થઈ નહીં રહ્યું છે. તમને દ્રશ્યોમાં અમે બતાવવાની કોશિશ કરી રહ્યા છે કે જે લોકો છે તે સ્વયંભૂત સવારે 6 વાગ્યાથી લાઇનમાં ઉભા છે અનાજની કીટ લેવા માટે. પાંડેસરા વિસ્તાર એ શ્રમ વિસ્તાર ગણવામાં આવે છે. આજે લોકોને ખબર પડી કે આધાર કાર્ડ દ્વારા અનાજની કીટ આપવામાં આવી રહી છે. અનાજની કીટ લેવા માટે સવારે 6 વાગ્યાથી લોકો લાઇનમાં ઉભા રહ્યા છે. તમને દ્રશ્યોમાં અમે બતાવવાની કોશિશ કરી રહ્યા છે જે સુરત હોટસ્પોટ ગણવામાં આવી રહ્યો છે. દિવસે ને દિવસે કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે ત્યારે પાંડેસરા વિસ્તારની આપણે વાત કરીએ છીએ. ક્યાંક ને ક્યાંક પાંડેસરા પોલીસ બી અહીંયા નિષ્ફળ સાબિત થઈ એવું દેખાઈ રહ્યું છે. અહીંયા કોઈ જાતનું કોઈ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં નથી આવી રહ્યું છે. તમને અમે દ્રશ્યોમાં બતાવવાની કોશિશ કરી રહ્યા છે જે સોશિયલ ડિસ્ટન્સની કમિશનર સાહેબ વાત કરતા હોય છે એના ધજાગરા ઉડાવી રહ્યા છે પાંડેસરા વિસ્તારમાં એવું દેખાઈ રહ્યું છે. પાંડેસરા વિસ્તારમાં 10 થી 15 કોરોના પોઝિટિવ આવ્યા છે અને હોટસ્પોટ વિસ્તાર ગણવામાં આવ્યો છે, તોય છતાં લોકો ક્યાંક સમજવા તૈયાર નથી. તમને દ્રશ્યો અમે બતાવવાની કોશિશ કરી રહ્યા છે. દ્રશ્યોના આધાર પર જોઈ શકો છો કે સોશિયલ ડિસ્ટન્સની જ્યારે વાત કરવામાં આવે છે તો ક્યાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થઈ રહ્યું છે. જે કમિશનર સાહેબ રોજે રોજ જાહેરનામા બહાર પાડી રહ્યા છે કે સોશિયલ ડિસ્ટન્સ જ્યાં લગીન લોકો નહીં જાળવશે ત્યાં લગીન કોરોના પર આપણે જીત નહીં મેળવી શકશું, પરંતુ અહીંયા પાંડેસરા વિસ્તારની જ્યારે વાત કરવામાં આવીએ છીએ કે અહીંયા સોશિયલ ડિસ્ટન્સની તમે જોઈ શકો છો ધજાગરા ઉડાવી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે. લોકો સવારે 6 વાગ્યાથી લાઇનમાં ઊભા છે અનાજની કીટ મેળવવા માટે, પરંતુ ભૂખની સામે એ લોકો બી લાચાર થઈ ગયા છે. એ લોકોને મજબૂરી બની ગઈ છે કે લાઇનમાં ઊભા રહીને અનાજની કીટ મેળવવા માટે લાઇનમાં ઊભા છે. પોતાના ઘરમાં ખાવાનું નથી એટલે લોકો સવારથી 6 વાગ્યાથી લાઇનમાં ઊભા છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સની જ્યારે વાત કરવામાં આવે ક્યાંક ને ક્યાંક પાંડેસરા વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ દેખાઈ રહ્યો છે. જી, ગુજરાતમાં કોરોના પોઝિટિવમાં સૌથી વધારે કેસો અમદાવાદ, સુરત અને વડોદરામાં છે. સતત વધી રહેલા કેસોને કારણે તંત્ર ચિંતામાં છે. તો બીજી બાજુ હજુ પણ લોકોમાં લોકડાઉનને લઈને ગંભીરતા જોવા મળી રહી નથી. આજે સુરતના પાંડેસરામાં અનાજ લેવા માટે લોકોની લાંબી લાઇનો લાગી હતી અને લાઇનમાં ઉભેલા લોકો એકબીજા સાથે ધક્કા મુક્તિ કરતા પણ જોવા મળ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સની જ્યારે વાત કરવામાં આવે છે પાંડેસરા વિસ્તારની, તમને દ્રશ્યો બતાવવાની વાત કરીએ છીએ. અમે દ્રશ્યોના આધાર પર તમને બતાવવાની કોશિશ કરીએ છીએ. પાંડેસરા વિસ્તાર હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યો છે, ત્યાં 5-10 થી 15 કોરોના પોઝિટિવ આવ્યા છે, તો એ છતાં અહીંયા સોશિયલ ડિસ્ટન્સનો અભાવ દેખાવામાં આવી રહ્યો છે. તમને દ્રશ્યોના આધાર પર અમે બતાવવાની કોશિશ કરીએ છીએ કે તમે જોઈ શકો છો કે લોકો કેટલા નજીકથી ઊભા છે, એમને કોરોનાનો કંઈ ખ્યાલ નથી એવું દેખાઈ રહ્યું છે. તમને દ્રશ્યોના આધાર પર અમે બતાવવાની કોશિશ કરીએ છીએ. અહીંયા પ્રશાસન દ્વારા બી કોઈ તકેદારી લેવામાં નથી આવતી, કોઈ દૂર દૂર સુધી કોઈ અધિકારી અહીંયા દેખાવામાં નથી આવતા. અહીંયા ક્યાંક ને ક્યાંક પ્રશાસન બી અહીંયા નબળું દેખાય રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સની જ્યારે વાત કરવામાં આવે, પાંડેસરા વિસ્તારની જ્યારે વાત કરવામાં આવે, પાંડેસરા વિસ્તાર છે એ હોટસ્પોટ જાહેર કરવામાં આવે છે. અહીંયા 10 થી 15 કોરોના પોઝિટિવ દર્દીઓ આવ્યા છે, તો એ છતાં લોકો અહીંયા ક્યાંક ને ક્યાંક સમજવા તૈયાર નથી. તમે જોઈ શકો છો આ ભીડ, જોઈ શકો છો તમે અનાજની કીટ લેવા માટે આ ભીડ જૂટી છે. સવારથી 6 વાગ્યાથી લોકો લાઇનમાં ઊભા છે, હજુ સુધી એ લોકો નંબર આવ્યા નથી, તો એ છતાં તમે જોઈ શકો છો સોશિયલ ડિસ્ટન્સનો અહીંયા ક્યાંક ને ક્યાંક અભાવ દેખાય. કેટલાક શ્રમજીવી પરિવારના લોકો છે સવારથી લાઇનમાં ઊભા છે અહીંયા અનાજની કીટ લેવા માટે. અહીંયા પ્રશાસન દ્વારા કોઈ તકેદારી રાખવામાં નથી આવી. તમને દ્રશ્યોના આધાર પર અમે બતાવવાની કોશિશ કરી રહ્યા છે કે જે સોશિયલ ડિસ્ટન્સની સરકાર ઘડી ઘડી વાત કરી રહી છે ત્યાં અહીંયા ક્યાંક ને ક્યાંક અભાવ દેખાઈ રહ્યો છે. જી, લાગે છે કે ગરીબોમાં કોરોનાનો કહેર કરતા ભૂખનો કહેર વધારે છે. રાશન લેવા માટે 1.5 કિમી લાંબી લાઇન લાગી હતી સુરતના પાંડેસરા વિસ્તારમાં. લાઇનમાં ઉભેલા લોકો એકબીજાને ધક્કા મારતા હોય તેવું જણાઈ રહ્યું છે.
સોશિયલ ડિસ્ટન્સની જ્યારે વારે ઘડે વાત કરવામાં આવે છે, કમિશનર સાહેબનો ચોખ્ખો નિર્ણય છે કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો. પાંડેસરા હોટસ્પોટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો, છતાંય લોકો અહીંયા ક્યાંક ને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી નહીં રહ્યા છે. તમે દ્રશ્યોના આધાર પર અમે દેખાવાની કોશિશ કરીએ છીએ. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે કેટલીક મહિલા, શ્રમજીવી મહિલાઓ છે, એવા સવારથી લાઇનમાં ઊભી છે. અહીંયા સવારથી લોકો લાઇનમાં ઊભા રહીને પોતાનું રાશન લેવા માટે આવ્યા છે. પરંતુ જે સોશિયલ ડિસ્ટન્સની વાત કરવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સ અહીંયા દેખાતું નથી. પાંડેસરા વિસ્તારની જ્યારે આપણે વાત કરવામાં આવે છે, જે વિસ્તારમાં 10 થી 15 કોરોના પોઝિટિવ આવ્યા છે, તોય છતાં લોકો સમજવા તૈયાર નથી. સોશિયલ ડિસ્ટન્સનો ક્યાંક ને ક્યાંક અહીંયા અભાવ દેખાઈ રહ્યો છે. અને જે તંત્ર દ્વારા જે તકેદારી રાખવાની છે, જે સોશિયલ ડિસ્ટન્સનો અંતર રાખવાનો છે, ક્યાંક ને ક્યાંક પ્રશાસન બી અહીંયા નબળી પડી રહી છે એવું દેખાઈ રહ્યું છે. કોઈ તંત્ર દ્વારા કોઈ એ લોકોની કાળજી લેવામાં નથી આવી. લોકો પોતાના રીતે મનમરજી ફાવે તેમ લાઇનમાં ઊભા છે. કેટલાક લોકો સવારે 6 વાગ્યાથી અહીંયા આવ્યા છે અનાજની કીટ લેવા માટે. અનાજની કીટ તો હજુ સુધી એ લોકોને મળી નથી, પરંતુ સોશિયલ ડિસ્ટન્સનો અહીંયા અભાવ દેખાઈ રહ્યો છે. કેટલાક લોકો આધાર કાર્ડ લઈને પોતાના આધાર કાર્ડ સાથે અહીંયા ઊભા છે. અહીંયા લોકો કેટલાક લોકોએ માસ્ક પહેર્યું છે, કેટલાકે નથી પહેર્યું. આ અહીંયા કોઈ ક્યાંક ને ક્યાંક પાંડેસરા તંત્રનું બી કંઈક ક્યાંક ને ક્યાંક અભાવ દેખાઈ રહ્યો છે. જી, અહીં સોશિયલ ડિસ્ટન્સનું પાલન જોવા મળ્યું ન હતું. જો આવામાં એક પણ વ્યક્તિ કોરોના પોઝિટિવ હોય તો આ લાઇન એક કોરોનાનો બોમ્બ બની જાય, અને કોરોનાને કારણે અનેક લોકોને કોરોનાનું સંક્રમણ લાગી શકે તેમ છે. છેલ્લા 4 દિવસથી સુરતમાં કોરોનાના કેસ બમણા થઈ ગયા છે. સુરતમાં કોરોના પોઝિટિવનો આંકડો 471 પર પહોંચી ગયો છે. આટલી મોટી લાઇનો હોવા છતાં તંત્રના ખાલી 2 પોલીસવાળા ત્યાં હાજર હતા. પોલીસ તંત્ર દ્વારા પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. જોકે આ રીતે જ અનાજની દુકાનો બહાર લાંબી લાઇનો લાગશે તો કોરોના ક્યાં જઈને અટકશે? આ ભીડને કાબૂમાં લેવા માટે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે તંત્ર દ્વારા આગમચેતીમાં કોઈ પગલાં લેવામાં આવ્યા ન હોવાનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. સમગ્ર ભારતમાં કોરોનાએ કહેર મચાવ્યો છે, ત્યારે પાંડેસરા વિસ્તારની જ્યારે વાત કરવામાં આવે છે, અન્નપૂર્ણ જે બ્રહ્મ યોજના હેઠળ જે અનાજની કીટો આપવામાં આવી છે, જે શ્રમિક લોકો જે સવારથી 6 વાગ્યાથી લાઇનમાં ઊભા છે, તમને દ્રશ્યોના આધાર પર અમે બતાવવાની કોશિશ કરીએ છીએ કે જે સોશિયલ ડિસ્ટન્સની જ્યારે આપણે વાત કરવામાં આવે છે, સોશિયલ ડિસ્ટન્સ ક્યાંક ને ક્યાંક અહીંયા સોશિયલ ડિસ્ટન્સનો કોઈ અભાવ દેખાવામાં આવી રહ્યો છે. કોઈ જાતનો કોઈ પ્રશાસન દ્વારા કોઈ જાતની તકેદારી લેવામાં નથી આવતી. કોઈ પોલીસ તંત્ર અહીંયા ઊભા નથી. જે શ્રમજીવી વિસ્તારના જે લોકો છે તે સવારથી 6 વાગ્યાથી લઈને લાઇનમાં ઊભા છે. તમે જોઈ શકો છો કે કેટલો તાપ પડી રહ્યો છે, તોય છતાં લોકો અનાજની કીટ માટે લાંબી લાંબી કતારમાં ઊભા દેખાઈ રહ્યા છે. તમને જે બતાવવાની અમે દ્રશ્યોના આધારે કોશિશ કરી રહ્યા છે કે જે તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક અહીંયા નિષ્ફળતા દેખાઈ રહી છે. કોઈ પોલીસ દ્વારા કોઈ બંદોબસ્ત નથી આપવામાં આવતો, અને કોઈ તંત્ર કે પ્રશાસન અહીંયા કોઈ દૂર દૂર સુધી નજરે ચડતા નથી. અને તમને એક વાત હજુ કહી દેવા માંગુ છું કે જે પાંડેસરાનો જે વિસ્તાર છે, બંબોલી વિસ્તાર, તે હોટસ્પોટમાં જાહેર કરી દેવામાં આવ્યું છે. તમને હજુ બીજા દ્રશ્યો બતાવું છું, જ્યાં લોકો લાંબી કતારમાં ઊભા છે તેને પાછળ તમે જોઈ શકો છો કે 10 મીટર બી નહીં આવે એટલે અંતરે હોટસ્પોટ જાહેર કરેલું છે. લોકડાઉન સંપૂર્ણપણે હોટસ્પોટ કરી દીધેલું છે. કોઈને અંદરથી આવવા જવાની એન્ટ્રી નથી. તોય છતાં લોકો લાંબી લાંબી કતારમાં ઊભા છે. હવે પ્રશાસન દ્વારા કેવી તકેદારી લેવામાં આવી રહી છે તમે દ્રશ્યોમાં તો જોઈ શકો છો કે કોઈ તંત્ર કે પ્રશાસન અહીં છેક સુધી દેખાતું નથી. તમને દ્રશ્યોના આધાર પર અમે બતાવવાની કોશિશ કરીએ છીએ કે કોઈ પોલીસવાળો કે પાંડેસરા કે પોલીસવાળા કે કોઈ અહીંયા ઊભે તંત્ર દ્વારા કોઈ તકેદારીના ભાગરૂપે તમે જોઈ શકો છો, કોઈ તકેદારી નથી. સોશિયલ ડિસ્ટન્સનો અભાવ દેખાઈ રહ્યો છે. તમે જોઈ શકો છો કે સવારથી 6 વાગ્યાથી લોકો અહીં લાઇનમાં ઊભા છે. ગરીબ શ્રમજીવી પરિવાર છે તે ક્યાંક ને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સનો અભાવ તમને જોઈ શકો છો. તમે કે સોશિયલ ડિસ્ટન્સની જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ સોશિયલ ડિસ્ટન્સની, તો સોશિયલ ડિસ્ટન્સનો ક્યાંક ને ક્યાંક અહીંયા અભાવ દેખાઈ રહ્યો છે. તમને દ્રશ્યમાં અમે બતાવી દઈએ છીએ કે એની સામે જ છે હોટસ્પોટ જાહેર કરેલું છે, અને ત્યાં સંપૂર્ણપણે લોકડાઉન કર્યું છે. 4-5 દિવસ પહેલાં જ અહીંયા 14 થી 15 કેસો પોઝિટિવ આવ્યા હતા, તો એ છતાં અહીંયા પ્રશાસન નબળું દેખાઈ રહ્યું છે. તમને અમે દ્રશ્યો બતાવવાની કોશિશ કરીએ છીએ કે આપણે કોઈની સાથે વાત કરીએ. જી, કબસે લાઈને ખડે હો આપ? ઉપર સે 5:30 બજે. હા, ક્યાં કાંઈ કે લે ખડે હો? આના પાણી કે લે ખડે હો? તો આપકો મિલા નહીં? મિલા પપ્પા યાટે કૂસે હમ લોગો
तो आपको क्या लग रहा है, इधर हॉटस्पॉट जाहिर किया हुआ है, आप इधर खड़े हो, कैसे खड़े हो, आपको मालूम है सोशल डिस्टेंस बंद किया है उसके लिए? कब क्या कम, तुम मालूम नहीं इधर लाइन में खड़े है? कोई प्रशासन जा रहा है तकेदारी लेने में आ रही है? कोई नहीं आ रहे जी। आप जोई सको जो कि प्रशासन द्वारा कोई तकेदारी लेवा में नहीं आती, अहीं जोई सको जो कि सोशल डिस्टेंस नो क्या ने क्या अभाव देखाई रहा है। अपनी साथे घना जो एवा लोको छे जे सवार थी लाइन में उभा छे, आपणे एमनी साथे भी वात करी छे, जे जेमनी पासे थी आपणे जाणवानी कोशिश करूं छे। कोरोना वायरस से क्या ने क्या लोकोनो जीव लई रह्यो छे, त्यारे पांडेसरा बमरोली नी जारे वात करवामां आवे छे के पांडेसरा बमरोली हॉटस्पॉट विस्तार गणवामां आवे छे, जे आपणे वात करीए छे के जे सोशल डिस्टन्स नो भी अहींया लोको द्वारा अभाव देखाई रह्यो छे, ने अहींया श्रमजीवी परिवार नो लोको रहीए रहेता होय छे, अनाजनी कीट माटे लांबी सवार थी लांबी लांबी कतार तमने देखाई रही छे, अने सोशल डिस्टन्स नी वात करवामां आवे छे तो पांडेसरा विस्तार में सोशल डिस्टन्स क्या ने क्या लोग एनू पालन कर नहीं रहा है, का तो प्रशासन द्वारा एनी कई तकेदारी लेवामां नहीं आती। कैमरामैन मयूर टेलर साथ मुकेश गुरव, दिव्यांग न्यूज सूरत। भैया आपका नाम? आप कहाँ पे आए हो, कितने बजे से लाइन में खड़े हो? मैं स्कूल के पास आया हूँ 3 बजे। आपका नाम? नीरज कुमार। आप कितने बजे से आए हो और क्या करने आया हूँ? राशन लेने के लिए। कितने बजे राशन मिला? 3 बजे आया हूँ, अभी मिल रहा। कितनी बड़ी लाइन कितनी है? अब लाइन तो अभी बहुत है जी। आपका नाम? मेरा नाम सनी कुमार है। कहाँ रहते हो आप? मैं बिहार से आने वाला हूँ। यहाँ सूरत में कहाँ रहते हो आप? सूरत में मैं रहता हूँ सोसाइटी को। आज आप कहाँ पे आए थे? मैं आया था, ये मैं राशन लेने के लिए आया था, अभी बच रहा था। कितने बजे से सुबह से आए थे आप? सुबह 3 बजे से मैं लाइन में लगा हूँ, अभी जाकर के मिला राशन। संतोष प्रफुल्ल पाणीग्राही, वार्ड नंबर 28 बमरोली, उप प्रमुख। हमारे विस्तार में रामनगर में रामनगर स्वामीनारायण नगर, ये सभी जो हॉटस्पॉट एरिया है, ये सब जो है अभी कुछ लोगों का निकला है, पॉजिटिव निकला है। और ये जो अनाज अभी वितरण जो हो रहा है, जो आधार कार्ड वाले को दिया जा रहा है, अगर जैसे कि बूथ वाइज, जैसे कि बूथ लेवल के जो कन्वीनर जो होते हैं उनके हिसाब से हर स्कूल में अगर ऐसा वितरण किया जाए तो ये जो भीड़ जो होता है ये अब नहीं हो और लोग सुरक्षित ले जाए घर पे और खा के शांति से रहे, सुरक्षित रहे, ये हमारा निवेदन है। मारू नाम तेजा भाई रबारी। वार्ड नंबर 28 अमारी महिला कॉर्पोरेटर अमारी पत्नी है अने अमे अहीं 50 वर्ष थी रहीए छीए। जे आ कोरोना मुक्त में आज जे पांडेसरा विस्तार की अंदर जे किट वितरण थी रही है, खरेखर मने तो एवं लगी रही है कि कोरोना ने आ वार्ड नंबर 28 में बोलावा एक निमंत्रण आप रहा है, ने अहींना जे पण कमिश्नर साहेब होय ने अहींना कॉर्पोरेटर साहेबो होय एमने बधाए भेगा मळीने साथे एवं निवेदन लेवू पड़े कि तमाम सोसायटीओनी अंदर नानी मोटी स्कूलों छे जो त्यां वितरण कर्यू होत तो आ रोड उपर कम से कम 4-5 बहनों ने चक्कर आवीने हेठा पड़ी गया छे। एमने तात्कालिक लींबु अने खांडनुं शरबत पावीने उभा कर्या, बेहोश थई गया हता, जेथी करीने 26 तारीखे आ एटला बधा साथे रहीने धक्का धक्कीमां कीट वितरण थई रही छे। खरेखर मने एवुं लागी रह्युं छे કે બમરોલી પાંડેસરા વિસ્તારની અંદર કોરોના મુક્તની બદલે એમને નિમંત્રણ આપી રહ્યા છીએ, જેથી કરીને 26 તારીખે ફરી પાછું આ કીટનું વિતરણ થાય તો એની અંદર સ્કૂલો વધારવાની બહુ જરૂરી છે, અને વતના કોર્પોરેટરો શાસન પક્ષના નેતાજી બધા સાથે મળી અને તમામ સ્કૂલોની અંદર જો કીટ વિતરણ થાય તો આ ભીડ ન થાય અને કોઈ બહેનોને ભાઈઓને ચક્કર આવતા હોય ન હોય। जय हिंद, जय भारत।